विरामत स्वागत। अमदावादमां गुजरात युनिवर्सिटीना अंतिम वर्षमां अभ्यास करता विद्यार्थीओ मूंझवणमां मुकाया छे। ऑफलाइन परीक्षानी तारीख जाहेर न थता विद्यार्थीओ मूंझवणमां मुकाया छे। गुजरात युनिवर्सिटीना सत्ताधीशो वहेली तके अंतिम वर्षनी परीक्षाओनी तारीख जाहेर करे तेवी रजूआत विद्यार्थीओ करी रह्या छे। अंतिम वर्षना 60,000 विद्यार्थीओए ऑफलाइन परीक्षा आपवानो विकल्प पसंद कर्यो छे। गुजरात युनिवर्सिटी में अभ्यास करता अंतिम वर्षना विद्यार्थियों की परीक्षा केवी रीते लेवी ते अंगे गुजरात युनिवर्सिटी सत्ताधीशों हजू अंधारा में है। आज कारण थी 60,000 एवं विद्यार्थियों के जे अंतिम वर्ष में है तमने ऑफलाइन परीक्षा आपवानो विकल्प पसंद कर्यो छे, परंतु हजू सुधी तारीख जाहिर न कराता आवा विद्यार्थियों मूंझवण में है। केटलाक विद्यार्थियों छे तेमनी साथे वात करशुं। तमे शुं कहेशो, हजू सुधी परीक्षानी तारीख जाहिर नथी करावी, केटली मुश्किली पड़े छे? हुं जे एरियामां रहुं छुं त्यां नेटवर्कनो बहु इश्यू छे, જેમાં હું ઓનલાઈન પરીક્ષા આપવા બેસું તો પણ પરીક્ષા સક્સેસ જાય એમ નથી, તો એમાં એ પ્રમાણે મેં ઓફલાઈન પરીક્ષાનું ચૂઝ કર્યું હતું ઓપ્શન, પણ હજી સુધી કોઈ ડેટ આવી નથી કે મારે તૈયારી કરવી, ક્યારથી કરવી અને કેમ નહીં કરવી કોઈ નક્કી નથી। વધુ એક વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરશું, તમે પણ ફાઇનલ વર્ષમાં છો, શું કહેશો યુનિવર્સિટીના સત્તાધીશોને હજી સુધી પરીક્ષાની તારીખ જાહેર નથી કરાવી? કોરોના કાળ પછી બહુ પ્રોબ્લેમ પડ્યા છે, એના પછી નોકરી ધંધા બધે છેલ્લે એક મહિનાથી કોઈ અગાઉ જાણકારી તૈયાર કરે, પરીક્ષાની તારીખ આપે, પછી અમે જાણકારી કરવામાં ધ્યાન આપીએ, તૈયારી કરવામાં ધ્યાન આપીએ। વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટેના સમયની માંગ કર્યા છે વિદ્યાર્થી નેતા છે આપણી સાથે એનએસયુના, તેમની સાથે વાત કરશું। શું કહેશો નારાયણભાઈ, હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારની તારીખ જાહેર નથી કરાવી ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે, કેટલી મુશ્કેલી વિદ્યાર્થીને પડે છે, શું રજૂઆત કરશો તમે? તમે જુઓ કે ગુજરાત યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ એટલું બોગસ કામ છે કે ઓનલાઈન તારીખો જાહેર કરે છે પણ ઓફલાઈન ક્યારે લેવાનું એ કોઈ એમની પાસે શિડ્યુલ નથી, તો અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિદ્યાર્થીઓ આપી શકે એવી તારીખો જાહેર કરે, જેથી વિદ્યાર્થીઓને બી પણ ખબર પડે કે ક્યારે પરીક્ષા તે કઈ રીતે આપશે। તો અમે અગાઉ રજૂઆત પણ કરવાના છીએ આવતીકાલે કે વિદ્યાર્થીઓને ઓફલાઈન તારીખો પણ જાહેર કરવાના આવે ઓનલાઈન સાથે, કે જે વિદ્યાર્થીઓ ગામડામાં છે જેઓ ઓનલાઈન સિલેક્ટ નથી કરી શકતા, જેઓ ઓફલાઈન આપવા માંગે છે, તો એમને પણ અનુકૂળતા રહે એ પ્રમાણે તારીખો જાહેર કરવામાં આવે। ગુજરાત યુનિવર્સિટીના અંતિમ વર્ષમાં 90,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 30,000 જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો છે પરીક્ષા માટે, પરંતુ 60,000 જેવા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે ઓફલાઈન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો છે, અને આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે કારણ કે હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી, એટલે વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠન પણ માંગ કરી રહ્યું છે કે ઓફલાઈન પરીક્ષા માટેની તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રિપેરેશન માટે સમય મળી રહે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે પ્રતીક જાદવ, TV9 અમદાવાદ।